શ્રી ગણેશાય ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના વધ પક્ષની અજા એકાદશી જેને અન્ન એકાદશી પણ કહેવાય છે આ એકાદશીની વ્રત કથા મહિમા મુહૂર્ત જાણીશું પૂજન વિધિ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ તત્પુરુષાય વિદ્મહે વાસુદેવાય ધીમહે તન્નો વિષ્ણુ પ્રચોદયાત બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જય મિત્રો એકાદશી એટલે ભગવાન નારાયણને અતિ પ્રિય નારાયણ જેમના ઈષ્ટદેવતા છે તેવી તિથિ તેવી શુભ મહિમાવંત અને પાપનાસીની તિથિ છે એકાદશી આ એકાદશીના દિવસે ભક્તો વ્રત જાપ પૂજા કરીને દાન પુણ્ય કરીને ભગવાનની આરાધના કરીને સર્વે પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે મનોકામના પૂર્ણ કરી શકે છે તથા આલોક અને પરલોક બંને સાર્થક કરી શકે છે એકાદશી એ વ્રતોના રાજા સમાન કહેવાનું છે હિન્દુ ધર્મમાં એકાદશીની તિથિને ઘણું મહત્ત્વ દેવામાં આવ્યું છે અને ખાસ કરીને મહિનામાં જે બે એકાદશી આવે છે શુદ્ધ પક્ષની અને વધ પક્ષની બંને એકાદશી શુભ અને મહિમાવંત છે બંને એકાદશીના સ્વામી ભગવાન લક્ષ્મીપતિ છે જે ભક્તો આ એકાદશીનું વ્રત કરે છે તે સર્વે પાપોમાંથી મુક્ત થઈને અશ્વમેઘ તણુ પુણ્ય પ્રાપ્ત કરીને અંતે ગોલોકધામ ધામ સ્વર્ગ લોકની પ્રાપ્તિ કરી શકે છે એવી આ શુભ અજા એકાદશી છે જે રાજા હરિશ્ચંદ્રએ પણ આ એકાદશી કરીને પુણ્યની પ્રાપ્તિ કરી હતી અને સહકુટુંબનું કલ્યાણ થયું હતું એવી આ અજા નામની એકાદશી છે જેમાં ભગવાન નારાયણની પૂજા અર્ચના કરવાથી ભક્તોનું કલ્યાણ અવશ્ય થાય છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને આ એકાદશીના મહાત્મયને કહેલું છે મહિનામાં બે એકાદશી આવે છે એમ વર્ષમાં કુલ ચોવીસ અને જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે બે એકાદશી કુલ છવ્વીસ એકાદશી આવે છે આ છવ્વીસે એકાદશી ઘણી મહત્વપૂર્ણ છે તથા કલ્યાણકારી અને મંગલકારી છે સૌ પ્રથમ આપણે એકાદશીનું મુહૂર્ત જાણી લઈએ આ અજા એકાદશીની તિથિનો પ્રારંભ થાય છે તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર બાવીસ વહેલી સવારના પરોઢીએ ત્રણ ને પાંત્રીસ મિનિટે જે એકાદશી સમાપ્ત થાય છે ત્રેવીસ ઓગસ્ટ બે હજાર બાવીસ વહેલી સવારના છ ને છ મિનિટે આમ એકાદશી એ સૂર્યોદયની તિથિ છે અને કહેવાય છે કે એકાદશી એ ખાસ કરીને દસમથી યુક્ત ના હોવી જોઈએ એવી તિથિનું વ્રત કરીએ તો પુણ્ય પ્રાપ્ત થાય છે માટે એકાદશીનું વ્રત ત્રેવીસ તારીખે કરવાનું રહેશે આમ તો બાવીસ તારીખે પણ આપણા કેલેન્ડરમાં લખેલું હશે સ્માર્ત એકાદશી અને ત્રેવીસ તારીખે ભાગવત એકાદશી લખેલું હશે સ્માર્ત એટલે વૃદ્ધા એકાદશી જે દશમથી યુક્ત એકાદશી કહેવાય છે વહેલી સવારના ત્રણ ને પાંત્રીસ મિનિટે જે એકાદશીનો આરંભ થાય છે તે દસમીથી યુક્ત હોય એટલા માટે આ એકાદશીને સ્માર્ત એકાદશી કહેવાય છે આ એકાદશીનું વ્રત પણ થઈ શકે છે પરંતુ જે ભક્તો વૈષ્ણવ છે કંઠી ધારણ કરે છે ભગવાન નારાયણનું સ્મરણ કરીને જીવનયાપન કરે છે એટલે કે નારાયણને ઈષ્ટદેવ માને છે તેઓ ભાગવત એકાદશીનું વ્રત કરે કે જે ત્રેવીસ તારીખે આવે છે જે દસમથી યુક્ત નહીં પરંતુ પૂર્ણ એકાદશી કહેવાશે સૂર્યોદયની તિથિ એકાદશી ઘણી મંગલકારી છે શુભ યોગથી સંપન્ન છે આમ એકાદશીનું વ્રત ક્યારે કરવું એ પણ આપણે જાણ્યું હવે જાણી લઈએ કે એકાદશીમાં વ્રતની વિધિ એટલે કે પૂજન વિધિ કેવી રીતે કરીશું જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તે સવારે સ્નાનાદિથી પરવારીને નિવૃત્ત થઈને આપણા ઘરના મંદિરમાં જે ઠાકોરજી લાલજી કે નારાયણનું કોઈ પણ સ્વરૂપ હોય તેની પૂજા કરવી જોઈએ આમ તો નિત્ય પૂજા આપણે કરતા હોઈએ છીએ પરંતુ એકાદશીની તિથિએ ખાસ કરીને ભગવાન નારાયણનું વિશેષ પૂજન થાય છે જેમાં પ્રભુને સુંદર વસ્ત્ર પરિધાન કરાય છે શૃંગાર કરાય છે અને સ્નાનમાં પણ પંચામૃતથી સ્નાન કરાવાય છે અને પ્રભુને ગંગા જલ અથવા યમુના જલથી અભિષેક થાય છે ભગવાનને પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તુલસી દલ અર્પિત કરીને સુંદર રીતે પૂજા થાય છે અને જો સંભવ હોય તો આ દિવસે વ્રત અવશ્ય રાખવું જોઈએ વ્રત ન થાય તો ચિંતા ના કરવી એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે ફલાહાર પણ કરી શકાય છે જે રીતના આપણે વ્રત કરી શકીએ આપણું શરીર સાથ આપતું હોય એ રીતે વ્રતનો સંકલ્પ કરવો જોઈએ મનમાં ક્લેશ ન કરવો જોઈએ કે હું વ્રત નહીં કરું તો હું પાપી થાઈશ એ વાત ખોટી છે પાપી મનુષ્ય ત્યારે જ થાય જ્યારે કોઈની નિંદા કૂથલી કરે કોઈની વચ્ચે ઝઘડો પેદા કરાવે અથવા કોઈનું અહિત કરે કોઈનો હક મારે ત્યારે જ એ પાપી થાય ત્યાં સુધી વ્રત ઉપવાસ ન કરવાથી કોઈ મનુષ્ય પાપી થતો નથી અથવા તો એવી રીતે પણ ના માનવું જોઈએ કે હું વ્રત કરીશ એટલે મારા પાપ ધોવાઈ જશે વ્રત કરવાથી પુણ્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે પરંતુ સાથે સાથે ઘણા નિયમો પણ લાગુ પડે છે જે આપણે આગળ કહ્યું એમ કોઈની નિંદા કૂથલી ના કરવી જોઈએ આપણે આપણા મનમાં પ્રભુને ધારણ કરવા જોઈએ એટલા માટે તો તેને ઉપવાસ કહેવાય છે ઉપવાસ એટલે કે પ્રભુની નજીક રહેવું નહીં કે ખાલી ભૂખ્યા રહેવું અને ફલાહાર કરી લેવો એટલે વ્રત થઈ ગયું વ્રત હંમેશા ભાવથી પ્રેમથી કરવું જોઈએ અને જો ભૂખ લાગતી હોય તો જમી લેવું જોઈએ પરંતુ લસણ ડુંગળી અને રાંધેલો ભાત આદિનો ત્યાગ કરવો જોઈએ તામસિક ભોજનનો ત્યાગ કરવો જોઈએ શુદ્ધ શાકાહારી ભોજન કરવું જોઈએ કારણ કે તો જ આપણું મન સ્થિર રહી શકે અને પ્રભુમાં મન લગાડવાનું છે તન પણ લગાડવાનું છે માટે આળસ થાય એવું ભોજન ના કરવું જોઈએ દિવસ દરમિયાન ઊંઘ ના કરવી જોઈએ રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ અવશ્ય કરવું જોઈએ પ્રભુની ધૂપદીપ નૈવેદ્યથી આરતી કરીને ત્યારબાદ જે માખણ મિશ્રીનો કે ફલ ફલાદીનો ભોગ લગાવેલો છે તે આપણે પણ લેવો જોઈએ અને ઘરમાં બધા સદસ્યને વહેંચવો જોઈએ એ વાત યાદ રાખવી કે પ્રભુને સમર્પિત કરેલ દરેક ભોગમાં એક એક તુલસી પત્ર અવશ્ય રાખવું જોઈએ ત્યારે ભગવાન નારાયણ ભોગને ગ્રહણ કરે છે માટે તુલસી પત્રનું આજે વિશેષ મહત્ત્વ હોય છે સવાર સાંજ માતા તુલસીની સેવા પૂજા કરવી જોઈએ દીપદાન કરવું જોઈએ પીપળાના વૃક્ષને જલ ચઢાવવું જોઈએ પિતૃદેવતાનું સ્મરણ કરવું જોઈએ અને ગાય માતાની સેવા જરૂરિયાતમંદની સેવા અવશ્ય કરવી જોઈએ આખો દિવસ બને ત્યાં સુધી પ્રભુનું ભજન કરવું જોઈએ મનમાં સ્મરણ મંત્રનું કરવું જોઈએ ગીતાજીનો પાઠ કરવો જોઈએ ભગવાનની લીલા કથા સંભળાય તો મન સ્વચ્છ અને નિરોગી રહે છે અને મન જો વ્યવસ્થિત રહે તો આપણે પણ સારી રીતે વર્તન કરી શકીએ કોઈની પણ સાથે અને આપણે આનંદિત રહી શકીએ એકાદશીના દિવસે ભગવાનને જ્યારે આપણે પૂજા કરવા બેસીએ એ પહેલાં ખાસ કરીને આ સામગ્રી તૈયાર કરી લેવી જોઈએ ભગવાન નારાયણની મૂર્તિ કે ફોટો હોય એક બાજોટ હોય બાજોટ ઉપર પાથરવા માટે પીળું વસ્ત્ર અથવા લાલ વસ્ત્ર ચાલે પુષ્પ નારિયલ સોપારી ફળ લવિંગ ધૂપ દીપ ઘી પંચામૃત અક્ષત તુલસીદલ ચંદન અને મિષ્ટાન આ સામગ્રી તૈયાર કરીને રાખવી ભગવાન નારાયણની પૂજા કર્યા પછી વ્રતકથા અવશ્ય સાંભળવી જોઈએ કારણ કે વ્રતકથા સાંભળવાનો પણ મહિમા છે મિત્રો તો આપણે સાંભળ્યું અજા એકાદશીનો મહિમા મુહૂર્ત પૂજનવિધિ હવે આપણે સાંભળીએ આ અજા એકાદશીની વ્રતકથા બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જય એક વખત યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે માધવ અજા નામની એકાદશીનું વ્રત કેવી રીતે કરવું જોઈએ તે સર્વકાય મને જણાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન શ્રાવણ માસના વધ પક્ષની એકાદશી કે જેને અજા એકાદશી કહેવાય છે તેની વિધિ મહિમા તમે એક ચિત્ત થઈને સાંભળો શ્રાવણવદી એકાદશી કે જે અજા નામની પ્રસિદ્ધ એકાદશી છે તે સર્વે પાપોનો નાશ કરનારી છે જે મનુષ્ય નારાયણનું પૂજન કરીને આ એકાદશીનું વ્રત કરે અને કથા સાંભળે છે તેના સઘળા પાપો નષ્ટ થાય છે હે રાજન આ એકાદશી જેવી આ લોકમાં કે પરલોકમાં કલ્યાણ કરનારી બીજી કોઈ એકાદશી નથી આ હું ખરેખર સાચું કહું છું કંઈ પણ ખોટું કહેતો નથી આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ આ અજા નામની એકાદશીનો મહિમા સંભળાવતા કથા કહેવા લાગ્યા પૂર્વ હરિશ્ચંદ્ર નામના પ્રસિદ્ધ રાજા હતા તે ચક્રવર્તી સત્ય પ્રતિજ્ઞાવાળા અને આખી પૃથ્વીના અધિપતિ હતા કોઈ કમનસીબને લીધે એ પુણ્યાત્મા રાજા રાજ્ય ભ્રષ્ટ થયા તેથી તેની સ્ત્રી તથા પુત્રને વેચીને પોતે સત્યનું અવલંબન કરીને ચાંડાલને ઘેર વેચાઈને તેના દાસ થઈ રહ્યા અને મળદા ઉપરથી જે વસ્ત્ર હોય છે તે લેવાનું કામ કરવા લાગ્યા એ રાજા સત્યવાદી હતા તેથી જ તેને તેવી હાલતે જવું પડ્યું છતાં પણ તેમણે સત્યને છોડ્યું નહીં એવી રીતે કેટલાક વર્ષો નીકળી ગયા અને તેમાં રાજાને અતિ દુઃખ વેઠવું પડ્યું તેથી તેને ચિંતા થઈ કે હું શું કરું ક્યાં જાઉં મારો છુટકારો કેવી રીતે થશે એવી રીતે ચિંતામાં પડેલા અને દુઃખરૂપી સમુદ્રમાં ડૂબેલા રાજાની પાસે આ અકડાયો છે એમ જાણીને ગૌતમ મુનિ તેની પાસે આવે છે કારણ કે બ્રહ્માએ તેમને પરોપકાર માટે જ ઉત્પન્ન કરેલા છે હવે આવેલા મુનિ પાસે તે રાજા પ્રણામ કરીને હાથ જોડીને ઊભા રહ્યા અને પોતાના દુઃખની સઘળી હકીકત મુનિને કહી સંભળાવી એ પ્રકારના રાજાના વચન સાંભળીને વિસ્મિત થયેલા ગૌતમ ઋષિએ રાજાને વ્રતનો ઉપદેશ કર્યો અને કહ્યું હે રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અજા છે તે પુણ્ય આપનારી અને ઉત્તમ છે તેનું વ્રત તમે કરો તેથી તમારા પાપનો નાશ થશે હે રાજન તમારે સારા નસીબે આજથી સાતમે દિવસે એ એકાદશી આવે છે તે દિવસે તમે વ્રત કરીને રાતે જાગરણ કરજો તેમ કરવાથી તમારા સર્વ પાપોનો નાશ થશે હે રાજન તમારા પુણ્યના પ્રભાવથી જ હું તમારી પાસે આવ્યો છું એટલું કહીને મુનિરાજ અંતર ધ્યાન થઈ ગયા પછી મુનિના કહેવા પ્રમાણે રાજાએ તે ઉત્તમ વ્રત અજા નામની એકાદશીનું વ્રત કર્યું તેથી તત્કાળ તેમના પાપોનો નાશ થયો ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે યુધિષ્ઠિર આ વ્રતનો પ્રભાવ સાંભળો આ વ્રતના પ્રભાવથી ઘણા વર્ષો ભોગવવાના દુઃખ નષ્ટ થાય છે તેથી જ રાજા હરિશ્ચંદ્ર દુઃખરહિત થયા પોતાની સ્ત્રીને મળ્યા તેમનો જે પુત્ર મૃત્યુ પામ્યો હતો તે પણ જીવિત થયો તે વખતે સ્વર્ગમાં નગારા વાગ્યા પુષ્પોની વૃષ્ટિ થઈ અને એકાદશીના પ્રભાવથી દુશ્મન રહિત પોતાનું રાજ્ય તેમને પાછું મળ્યું અને અંતે રાજા પોતાના પરિવારની સાથે સ્વર્ગમાં ગયા ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે રાજન જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તે સઘળા પાપોથી મુક્ત થઈને સ્વર્ગમાં જાય છે આ કથાના શ્રવણથી અથવા પાઠથી અશ્વ મેઘ તણુ પુણ્ય પ્રાપ્ત થાય છે એવી રીતે બ્રહ્માંડ પુરાણમાં શ્રાવણ કૃષ્ણ પક્ષની અજા નામની એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જય તો મિત્રો આપણે સાંભળી અજા નામની એકાદશીની વ્રતકથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે નામની જે એકાદશી છે તે સર્વે પાપોને નષ્ટ કરનારી આ એકાદશીના દિવસે પ્રભુને આપણે પ્રાર્થના કરીએ સ્તુતિ કરીએ અહો દેવ ના દેવ હે વિશ્વ સ્વામી કરું છું સ્તુતિ આપની શિષનામી દયાળુ પ્રભુ આપદાથી ઉગારો દિના નાથ તું એક આધાર મારો પ્રભુ આપ છો સર્વને પાળનારા તમે છો સંકટો ટાળનારા કીધા છે કરોડો તમે ઉપકારો દિના નાથ તું એક આધાર મારો હું છું રાંકનો રાક અજ્ઞાન પ્રાણી ન મારી કસી વાત થી અજાણી કરો હે દયાળુ ક્ષમા વાંક મારો દિનાનાથ તું એક આધાર મારો અમે બાળકો બોલીએ હાથ જોડી અમારી મતી છે પ્રભુ છેક થોડી દયા લાવીને પ્રાર્થના દિલ ધારો દિનાનાથ તમે એક આધાર મારો અમે ને કુટુંબીજનો જે અમારા રહીએ શરીરે સુખી સર્વસારા સદા આપ જો આપ સારા વિચારો દિનાનાથ તું એક આધાર મારો નથી મેં કરી આપની કંઈ ભક્તિ નથી આપના ગુણ ગાવાની શક્તિ દયા લાવીને દાસનું દુઃખ નિવારો દીનાનાથ તમે આધાર મારો પ્રભુને કોટી કોટી વંદન કરીએ અને પ્રાર્થના કરીએ કે હે નાથ અમારી જીવન અહીંયા પાર ઉતારજો બોલો શ્રીપતિ ભૂપતિ ભગવાન શ્રી લક્ષ્મીપતિની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ